गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप बधानुं स्वागत छे। हवे आपणे धोरण 11 कॉमर्सना विभाग 1 એટલે કે वाणिज्य पत्र व्यवहार विषय चर्चा करी रह्या छे। हवे एमां चेप्टर नंबर 2 असरकारक वाणिज्य पत्र व्यवहार એટલે કે असरकारक पत्र व्यवहार અને તેની जुदी जुदी शैलीओ विषय चर्चाओ थई रही छे। आपणे हवे अगाउना लैक्चरनी अंदर आपणे भणी गया कि वाणिज्य पत्र व्यवहारनी अंदर अलग अलग शैलीओ आवे छे। हवे आ शैलीओनी अंदर आपणे काले खाली यादी जोई हती कि भाई वाणिज्य पत्र व्यवहारनी अंदर केटली शैलीओ आवे छे। तो वाणिज्य पत्र जे अत्यारे आधुनिक समयमां भले पत्रो जूना समयथी चालता पण छतां पण आपणे पत्रो विषे भणता हता। पत्रों विषे आपने थोड़ी घनी समझण छे। धोरण 8, 9, 10 आपणे घणीवार पत्रों लिखा छे, निबंध लखता होय, जेनी साथे पत्रों पण पूछाता होय। तो आपणे एवुं नथी ख्याल पत्रों नथी, पण पत्रों केवी रीते लखवा एनी वात छे। हवे ज्यारे વાત આવે, વાણિજ્યની વાત આવે, ધંધાની ઉદ્યોગની વાત આવે, ત્યારે જે પત્ર લખવામાં આવે છે એ એક નિયત કરેલા ઢાંચાની અંદર લખવો પડે એમ ને। હવે એ સિવાયની શૈલી છે, શૈલી એટલે માળખું કે આવી રીતે પત્ર લખવો હોય, આને પત્ર લખવો હોય તો કેવા પ્રકારે લખી શકાય। તો વાણિજ્ય પત્રવ્યવહારની અંદર લગભગ ટોટલ 6 પ્રકારની શૈલી આપણે કાલે ચર્ચા કરી દેવાની। પહેલી શૈલી હતી ફૂલ્લી બ્લોક શૈલી, યાદ રાખજો નામ અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે। પહેલી છે ફૂલ્લી બ્લોક શૈલી, પછી આપણે જોઈ હતી મોડિફાઈડ બ્લોક શૈલી જોઈ હતી આપણે, બરાબર ને। એના પછી આપણે જોઈ હતી ઇન્ટેન્ડેડ શૈલી જોઈ હતી, ફૂલ્લી ઇન્ટેન્ડેડ શૈલી જોઈ હતી, પછી બ્લોક ઇન્ટેન્ડેડ શૈલી જોઈ હતી આપણે, એના પછી આપણે જોઈ હતી હેંગિંગ ઇન્ટેન્ડેડ શૈલી જોઈ હતી, અને છેલ્લે નોમા શૈલી। આ ટોટલ 6 પ્રકારની શૈલીઓ છે એ પરીક્ષાના માધ્યમથી એટલે કે પરીક્ષાની અંદર નિયમિત રીતે પૂછાતી હોય છે। આમાં ખાલી નામ જ પૂછાતા હોય છે, માત્ર યાદી 6 આપણે યાદ રાખવાની છે। પણ હવે આ જે ટોટલ 6 નામની યાદી છે, જે શૈલીઓ છે પત્ર વ્યવહાર અંગે, એમાંથી માત્ર 2 શૈલીઓ એવી છે કે જે તમને માળખા સ્વરૂપે પૂછાય છે અને તમારે એની વિગતવાર ચર્ચા પણ કરવાની છે, બરાબર। તો આ પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 6, ફૂલ્લી બ્લોક શૈલીનું માળખું સમજાવો, બરાબર। હવે આ ફૂલ્લી બ્લોક શૈલીનું માળખું તમારે સમજાવવાનું પણ છે અને સાથે સાથે એ માળખું દોરવાનું પણ છે, બરાબર। હવે આ જે છે એ પહેલું જ છે ફૂલ્લી બ્લોક શૈલીનું માળખું, બરાબર। ફૂલે ફૂલ બ્લોક શૈલી આવે એની અંદર, આ આધુનિક પત્રવ્યવહારની અંદર વપરાતી ખૂબ જ આધુનિક શૈલી છે, બરાબર। હવે જોવાની ચર્ચા કરીએ આપણે, જ્યારે આપણે વાણિજ્ય પત્ર લખીએ છીએ ત્યારે સ્પેશિયલી આ ફૂલ્લી બ્લોક શૈલીનો ઉપયોગ કરતા હોય છે અવારનવાર, બરાબર। તો આની અંદર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે આ એક પત્રનો ઢાંચો છે એટલે કે શૈલી છે, બરાબર। હવે એની ઉપર સૌપ્રથમ જ્યારે આપણે કોઈને પત્ર લખતા હોય તો લખનાર વ્યક્તિ છે એનું નામ અને સરનામું સૌપ્રથમ પત્રના મધ્યની અંદર લખવામાં આવે છે, બરાબર। આ મધ્ય ભાગ છે એને આપણે શીર્ષક તરીકે ઓળખીશું। આ મધ્ય ભાગ છે જ્યાં વ્યક્તિ પત્ર લખે છે, જે વ્યક્તિ પત્ર લખી રહ્યો છે એટલે કે જે વ્યક્તિ પત્ર મોકલી રહ્યો છે એનું નામ અને સરનામું લખવામાં આવશે। હવે નામ, ધારો કે પેઢી હોય તો પેઢીનું નામ લખવાનું, કંપની હોય તો કંપનીનું નામ લખવાનું, પછી સરનામું તો સામાન્ય ક્રમનું સરનામું લખવાનું છે, બરાબર। આપણે એની ચર્ચા કરીશું પછીના ચેપ્ટરની અંદર કે સામાન્ય ક્રમનું સરનામું એટલે શું કહેવાય, બરાબર। તો સૌ પ્રથમ જે આપણું પેજ હોય છે એની અંદર તમારે બંને બાજુ ડાબે અને જમણે થોડો ઘણો હાસ્ય મૂકવો પડે, બરાબર। હાસ્ય મૂકી ઉપર અને નીચે પણ હાસ્ય હોય છે, મોટાભાગે ડાબી બાજુનો હાસ્ય આપણે પાઠ્યપુસ્તકની અંદર આપણે નોટબુક્સની અંદર આપેલો જ હોય છે, બરાબર। તો આપણે એને સાઈડમાં રાખી અને જમણી બાજુનો હાસ્ય છે એ તમે જોશો તો તમારે નોટબુકના કાગળ ઉપર એક આછલીટી હશે જમણી બાજુ, તો એ તમારો છે એ બીજો હાસ્ય એટલે કે જમણી બાજુનો હાસ્ય બનશે, બરાબર। એટલે એ બાજુ જમણી બાજુનો હાસ્ય એટલો રાખવાનો છે અને ડાબી બાજુનો હાસ્ય તો તમને નોટબુક્સમાં આપેલો છે, પણ એના આધારે સૌપ્રથમ ઉપર એ નામ અને સરનામું લખવાનું છે, બરાબર। નામ સરનામું પિનકોડ નંબર 7, બરાબર, જે પોસ્ટ ઓફિસના પોસ્ટલ કોડ કહેવાય છે એ પોસ્ટલ કોડની સાથે તમારું સરનામું લખવાનું છે। એ ઉપરાંત તમને લાગે કે ક્યાંય તમારા આજુબાજુ આ બાજુમાં ક્યાંક ટેલિફોન નંબર લખવો છે તો ઈમેલ એડ્રેસ લખવું છે તો એ પણ તમે લખી શકો છો શૈલીની અંદર, બરાબર। તો ઉપરના પહેલા ભાગની વાતથી નામ અને સરનામું, બરાબર। એના પછી જો તો પત્રની તારીખ આવે છે એટલે પત્ર કઈ તારીખે લખવો છે એની તારીખ, કઈ તારીખે પત્ર લખાયો છે એની તારીખ આપણે પત્રની નોંધવી ફરજિયાત છે। વાણિજ્ય પત્રમાં તારીખ ખૂબ મહત્વની છે, કારણ કે ઓર્ડર આપવા, પૂછપરછ કરવી, પછી કોઈ દાવા છે, ફરિયાદો છે, કોઈ વાયદાઓ માટે હોય વગેરે માટે જે પત્રો લખાય છે એમાં પત્રની તારીખ ન હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે કઈ તારીખે પત્ર મૂક્યો છે, કઈ તારીખે મોકલો છે, વસ્તુ માલસામાન ક્યારે મોકલવાની છે એની કોઈ સમજણ આપણને પડે નહીં,
અને ભવિષ્યની અંદર આપણે એ વસ્તુને ટાંકવી હોય કે સંદર્ભ લેવો હોય તો પણ આપણે ખ્યાલ આવે નહીં. એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એના પછી જેવું નામ અને સરનામું પતી જાય એટલે તરત જ આપણે શું કરવાનું છે, તારીખ લખવાની છે પત્રની. એમ આપણે એની વિશે ચર્ચા કરીશું કે કેવી રીતે પત્રની તારીખ લખવામાં આવે છે. હવે જેવી તારીખ લખાઈ જાય અને પછી તમારે ડાબી સાઈડની અંદર જે કોર્નર છે આખું, બરાબર, પત્રની અંદર જે ડાબી સાઈડ છે ત્યાં જ બધી વસ્તુ લખવાની છે. પછી તમે જે વ્યક્તિને પત્ર મોકલી રહ્યા હો, જે વ્યક્તિ પત્ર મેળવનાર છે, એ વ્યક્તિનું નામ અને સરનામું પાછું સામાન્ય ક્રમની અંદર, હવે જે વ્યક્તિ પત્ર લખી રહ્યો છે એનું નામ મધ્યમાં અને જેને લખવાનો છે, બરાબર, એનું નામ આપણે ડાબી સાઈડ એ કોર્નર પર લીટીને અડાડીને લખવાનું, બરાબર, એટલે એનું નામ અને સરનામું લખવાનું છે. ત્યાર પછી સંબોધન આવે, બરાબર. સામાન્ય રીતે આપણે આપણાથી મોટા હોય તો શ્રીમાન કહીએ, માનનીય કહીએ, સાહેબશ્રી કહીએ તરીકે આપણે ઓળખતા હોય છે. કોઈ સરકારી કચેરી કે વિભાગો સાથે પત્ર કરતા હોય આપણે તો ત્યાં પણ જે વિભાગનો વડો હોય એને આપણે સાહેબ તરીકે સંબોધન આપતા હોય છે, બરાબર. પછી આપણો મિત્ર હોય તો વાલા મિત્ર તરીકે કે પ્રિય મિત્ર તરીકે આપણે સંબોધન કરતા હોય છે. તો જે પ્રમાણે આપણે જેને પત્ર લખવાનું હોય એને અનુરૂપ આપણે સંબોધન કરવાનું છે, બરાબર. એટલે સંબોધન પણ કઈ સાઈડ, આ બાજુ ડાબી સાઈડ, અહીંયા લેડીને અડીનેસ કરવાનું છે, બરાબર. આ સંબોધનની વાત થઈ. જેવું સંબોધન પતી જાય પછી આપણે પત્ર લખવાની શરૂઆત કરવાની છે. એટલે પત્રનો મુખ્ય ભાગની વાત કરવાની છે, બરાબર. પત્ર જે હાર છે, જે ફકરા આપણે લખીએ છીએ એની વાત કરવાની છે. તો તમે અહીંયા એક વસ્તુ નોંધી હશે કે અહીંયા ડાબી સાઈડના કોર્નર પર મેં છેક અહીંયા છે લેટી અડાડીને લખી છે, બરાબર. અને તમે જ્યારે પત્રની શરૂઆત કરશો ત્યારે તમારે આ લીટી પર ફકરો પાડીને નહીં પણ આ લીટીને અડાડીને તમારે લખાણ કરવાનું છે. ટાઈપિંગ કરો કે લખાણ કરો, કોમ્પ્યુટર પર કરતા હોય તો તમે ટાઈપિંગ કરી શકો છો અહીંયાથી, બરાબર. એવી રીતે તમે એક ફકરા લખો કે બે કે ત્રણ ફકરા. મહત્તમ વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર જ્યારે આપણે કોઈપણ પ્રકારના પત્ર લખીએ છીએ ત્યારે મહત્તમ ત્રણ ફકરા લખવા જોઈએ, બરાબર. કારણ કે ત્રણ ફકરાની અંદર લગભગ આપણે બધી ડિટેલ છે, એટલે કે વિગતો લગભગ આપણે બધી સમાવેશ કરી લેતા હોઈએ છીએ. એટલે મુખ્ય ભાગની અંદર પણ દરેક લાઈન તમે જોશો તો કદાચ નથી, અહીંયા કદાચ ફકરો પડે તો ફકરો પણ તમારે ક્યાંથી શરૂ કરવાનો છે, અહીંયા ડાબી સાઈડ જે લાઈન છે એને અડાડીને જ શરૂ કરવાનો છે આ શૈલીની અંદર, કારણ કે આ ફૂલ્લી બ્લોક શૈલી છે એટલા માટે તેને. હવે પછી જેવું તમારા પત્રનો મુખ્ય ભાગ એટલે ફકરા બે ત્રણ પૂરા થઈ જાય એના પછી આપણે શુભેચ્છાદર્શક સમાપન લખવાનું છે, બરાબર. જેમ આપણે અંગ્રેજીમાં પત્ર લખતા હોય આપણે લખ્યું છે યોર્સ ફેથફુલી, બરાબર. પછી ગુજરાતીમાં તમે જોતા હોય તો આપનો વિશ્વાસુ વગેરે જેવો વાક્યનો ઉપયોગ કરીએ છીએ આપણે, બરાબર. તો એ પણ તમારે ડાબી સાઈડની અંદર આ જે લીટી છે એને અડીને જ લખવાનું છે, બરાબર. એના પછી જે વ્યક્તિ એનું નામ હોય એ નામ લખે, એનો હોદ્દો લખે, ત્યાર પછી એની સહી હોય. તો આ તમામે તમામ વિગતો છે એ તમારે ડાબી સાઈડની અંદર જે કોર્નર ખૂણો છે ખૂણાથી અડાડીને તમારે લીટીને અડાડીને જ સંપૂર્ણ વિગતો લખવાની છે, બરાબર. હવે આ છે એ ફૂલ્લી બ્લોક શૈલીનું માળખું છે, બરાબર. માત્ર એક જ વિગત કહી લખનાર વ્યક્તિનું નામ અને સરનામું એ મધ્યમાં આવશે, બાકી બધે બધી ડિટેલ એની અંદર તારીખ, મેળવનાર વ્યક્તિનું નામ સરનામું, સંબોધન અને આંતરિક સરનામું કહેવાય. આ જે સરનામું લખીએ છીએ ને આપણે એને આંતરિક સરનામું કહેવાય, આંતરિક સરનામું, બરાબર. આંતરિક સરનામું એટલે કેવું, પત્ર મેળવનાર વ્યક્તિનું સરનામું, બરાબર, જે મેળવી રહ્યો છે એનું સરનામું, એટલે આંતરિક સરનામું. પછી સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શન સમાપન સહિત આ બધે બધી ડિટેલો જે છે આ બધી વિગતો એ મોટા ભાગે નહીં એ આ ડાબી સાઈડની જે લીટી છે એને અડાડીને જ આપણે લખવાની છે. આ આપણું ફૂલ્લી બ્લોક શૈલીનું માળખું છે. આ વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર વપરાતું સૌથી આધુનિક માળખું છે, બરાબર. હવે આ વસ્તુ છે મોટાભાગે શું થાય, તમે એક વસ્તુ નોંધ કરી હોય તો તમારે જ્યારે નામ લખવાનું છે, નામ સરનામું, વ્યક્તિ જે પત્ર લખે છે એનું નામ સરનામું લખવાનું છે એ જ માત્ર મધ્યમાં લખવાનું છે. હવે તમે કોમ્પ્યુટર પર કોઈ દિવસ ટાઈપિંગ કર્યું હોય તો તમે જોશો તો તમે જેવું એન્ટરની કી દબાવશો એટલે તરત જ જે કર્સર જે લખાણનું એ સીધું તમારું અહીંયા ડાબી સાઈડ જે કોર્નર છે લાઈનને અડાડીને સીધું ત્યાં આવી જશે. હવે તમારે ખબરો પાડવો હોય તો તમારે એન્ટર આપીને સ્પેસ આપી અને તમારે કર્સરને પાછું લઈ જવું પડે, બરાબર. તો જો આની અંદર એવી કોઈ ઝંઝટ છે નહીં, તમે ધારો કે અહીંયાથી અટકાવો તમે એન્ટર આપો એટલે સીધું અહીંયા આવી જાય, અહીંયાથી વચ્ચે કંઈક લાઈન પૂરી થઈ અને એન્ટર આપો સીધું અહીંયા આવી જાય. ફકરો પાડવાનો નથી આની અંદર, બરાબર. ફકરો પાડવાનો પણ કેવી રીતનો, અહીંયા લાઈનને અડાડીને જ ફકરો પાડવાનો છે. પછી જેવું આ મધ્યભાગ પૂરો થઈ જાય પણ તમે એક એન્ટર આપશો એટલે કરશો સીધું અહીંયાથી અહીંયા, બરાબર. એટલે જે શુભેચ્છા દર્શન સમાપન લખવાનું છે એ પણ તમે અહીંયાથી જ લખશો. તો આ જે માળખું છે એટલે કે આ શૈલી છે પત્ર લખવા માટેની ફૂલ્લી બ્લોક શૈલી, એ કોમ્પ્યુટર પર જ્યારે ટાઈપિંગ કરો છો ને તમે ત્યારે ખૂબ તમને ફાયદાકારક નીવડે છે, બરાબર. તમારો સમય ખૂબ બચી જાય છે. જો તમે આના બદલે તમે ફકરા પડીને લખો આ વસ્તુ અહીંયા હોય, એક વસ્તુ ત્યાં હોય, ત્યાં હોય,
બરાબર તો સમય તમારો ખૂબ વેડફાય છે પત્ર લખતી વખતે પણ આની અંદર કોઈ તમારો સુધારો દર કરવાનો નથી હવે આના તમારા લક્ષણો છે એના પર આપણે જરા નજર કરી લઈએ પહેલું લક્ષણ છે કે પત્ર લેખનની આ સૌથી આધુનિક પદ્ધતિ છે બરાબર કારણ કે જેવા આધુનિક ઉપકરણો દ્વારા આપણે જો માહિતી સંચાર કરતા થયા આધુનિક ઉપકરણો એટલે કોમ્પ્યુટરની મદદથી આપણે ઈમેલ કરીએ છીએ બરાબર તો એની અંદર આ ખૂબ મહત્ત્વનું છે એની અંદર ખૂબ આધુનિક આ છે બરાબર એટલે સૌથી વધારે આધુનિક પદ્ધતિ આ ફૂલી બ્લોક ચેલેન્જ છે પછી બીજાની વાત કરીએ તો પત્રની તારીખ બરાબર ત્રણ ચાર વસ્તુની વાત કરજો અહીંયા પત્રની તારીખ આંતરિક સરનામું સંબોધન આપણે જોઈ ગયા પછી મુખ્ય ભાગ એટલે કે પહેલો ભાગ અને શુભેચ્છા દર્શક સમાપન નીચે અને પત્રની સહી પત્રની ડાબી બાજુમાં જ કરવામાં આવે છે બરાબર તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે તારીખ સરનામું સંબોધન મુખ્ય ભાગ શુભેચ્છા દર્શક સમાપન અને સહી આ સંપૂર્ણ બધી વિગતો છે એ પત્રની ડાબી સાઈડની જે લાઈન છે એને અડીને જ આપણે લખેલી છે તો આ પણ એક એનું લક્ષણ છે એના પછી આ શૈલીમાં વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી એટલે કોઈપણ જગ્યાએ તમારો વિરામચિહ્નનો ઉપયોગ કરવો નથી જેવી લાઈન પૂરી થાય એટલે વિરામચિહ્ન નહીં બરાબર સીધું તમે એન્ટર આપશો કોમ્પ્યુટર પર એટલે લાઈન તમારું કર્સર છે લખાણનું હશે તો અહીંયા અટકી જશે એટલે આમાં કોઈપણ પ્રકારે તમારો વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો નથી આગળ હવે ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ જ સરળ છે મેં વાત કરી એ પ્રમાણે કોમ્પ્યુટર પર આધુનિક અત્યારે પત્ર વ્યવહારના જે સાધનો છે બરાબર એનો ઉપયોગ કરીએ કોમ્પ્યુટરથી લખાણ કરીને ઈમેલ કરતા હોય કે કોમ્પ્યુટરથી લખાણ કરીને આપણે પ્રિન્ટ આઉટ કરતા હોય પ્રિન્ટરની અંદર તેની અંદર આ સૌથી સરળ બાબત છે બરાબર આ પણ અગત્યની વસ્તુ છે અને છેલ્લે આ પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી લાગે છે બરાબર તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો અહીંયાથી આ બધું જે એકદમ ભરચક તો આપણે પૂરતું લખાણ કર્યું નથી બાકી જો આ શૈલીની અંદર આપણે પત્ર લખીએ તો અહીંયા ધારો કે કોઈ વ્યક્તિનું નામ લખીએ સરનામું લખીએ પછી સીધી તારીખ અહીંયા લખીએ પાછું મેળવનાર વ્યક્તિનું આંતરિક સરનામું નામ લખીએ સંબોધન લખીએ પત્રનો મુખ્ય ભાગ શુભેચ્છા દર્શક સમાપન સહી તો તમે ખ્યાલ આવશે તમને જ્યારે લખાણ થઈ જાય ત્યારે પત્રની જમણી બાજુ છે એ આખી કોરી બાજુ લાગશે તમને અહીંયાથી અહીંયા માંડી અને આખી કોરી બાજુ લાગશે બરાબર એટલે પત્રનો દેખાવ છે થોડોક બેડોળ થઈ જશે બરાબર તમને આમ સેન્ટરની અંદર પત્ર જે છે એ સમતોલ નહીં દેખાય તમને એટલે આ વસ્તુ એક આની અંદર ગેરફાયદા જે લાગે છે તમને એટલે આ થઈ આપણી શૈલી ગઈ ફૂલ્લી બ્લોક શૈલીનું માળખું બરાબર આ શૈલીના માળખા દ્વારા આપણે પત્ર લગભગ લખવાણ થતા નથી એક બે પત્રના ઉદાહરણો કરીશું બાકી આ શૈલી માત્ર સમજણ માટે છે બરાબર એટલે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે ફેરબુકની અંદર લખી અને આ ટોટલના પાંચ લક્ષણો છે અને આ જે શૈલીનું માળખું દોરેલું છે આ માળખું આપણે ફેરબુકની અંદર દોરવાનું છે ધોરણ 11 કોમર્સ ની અંદર આપણે એસપીસીસી વિષય એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ આ વિષયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ હવે આ વિષયની અંદર આપણે ભાગ 1 એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર આ આખો પત્રવ્યવહારને લગતો ભાગ છે ધોરણ 11ની અંદર આપણે જે શરૂઆતની અંદર જે ચેપ્ટર છે એ વાણિજ્ય પહેલાં તો માહિતી સંચાર એટલે કે પત્રવ્યવહાર એટલે શું એની અલગ અલગ શૈલીઓ આપણે ભણીએ છીએ એના પછી આપણે પત્રવ્યવહાર કેવી રીતે લખવામાં આવે એની ચર્ચા કરીશું અને પાંચમા ચેપ્ટરથી આપણે પત્ર લખવાના જે ચેપ્ટર્સ આવે છે એની શરૂઆત કરીશું હવે આ ચેપ્ટર નંબર 2ની અંદર આપણે વાણિજ્ય પત્રવ્યવહાર એટલે કે પત્રવ્યવહારની જુદી જુદી શૈલીઓ છે એની વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણે આ અગાઉના લેક્ચરની અંદર ફૂલ્લી બ્લોક શૈલીનું જે માળખું છે ફૂલ્લી બ્લોક શૈલીનું માળખું છે એનો આપણે અભ્યાસ કર્યો અને એનું માળખું કેવી રીતે ઉપયોગમાં આવે છે કેવી રીતે એની અંદર લખાણ થાય છે એના લક્ષણો શું છે વગેરેની ચર્ચા કરી પણ હવેના પ્રશ્નની અંદર આપણે મોડિફાઈડ બ્લોક શૈલી જે છે એનું માળખું આપણે દોરી અને સમજાવવાનું છે મોડિફાઈડ બ્લોક શૈલીનું માળખું આપણે દોરી અને સમજાવવાનું છે બરાબર તો પ્રશ્ન એક આવો છે મોડિફાઈડ બ્લોક શૈલીનું માળખું દોરીને સમજાવો બરાબર હવે મોડિફાઈડ એટલે શું એટલે કે સુધારે વધારેલું બરાબર સુધારે વધારેલું જે માળખું હોય એને મોડિફાઈડ થયેલું કહેવાય ટૂંકમાં માળખું તો કયું છે બ્લોક શૈલીનું જ માળખું છે બરાબર આ બ્લોક શૈલીનું જ માળખું છે પણ કેવું થોડું મોડિફાઈડ કરેલું એટલે કે ગયું જે ફૂલ્લી બ્લોક શૈલીનું માળખું હતું એમાં આપણે થોડા ઘણા ફેરફારો કર્યા છે બરાબર આપણી અનુકૂળતા પ્રમાણે અહીંયા મોડિફાઈડ કર્યું એટલે અનુકૂળતા પ્રમાણે એમાં સુધારો વધારો કર્યો બરાબર એટલે એવા પ્રકારનો આપણે સુધારો વધારો કરી અને આ માળખું તૈયાર કર્યું છે
હવે તમે આ માળખા પર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે સૌપ્રથમ આપણે જે ફૂલી મોડિફાઈડ ફૂલી બ્લોક શૈલીનું માળખું જે આપણે દોરતા હતા કે લખતા હતા એની અંદર વચ્ચે મધ્યની અંદર નામ અને સરનામું, કોનું? પત્ર લખનાર વ્યક્તિનું નામ અને સરનામું આપણે ત્યાં લખતા હતા. ગયા જે આપણે માળખું પણ ગયા એની જેમ જ, બરાબર, એટલે કે ફૂલી બ્લોક શૈલીના માળખાની અંદર. તો એના જેમ જ આપણે શરૂઆતની અંદર નામ સરનામું છે એ મોડિફાઈડ બ્લોક શૈલીની અંદર પણ આપણે એ જ પ્રકારે લખવાનું છે. હવે જેવું નામ અને સરનામું વધી જાય, બરાબર, નામ અને સરનામું જે સામાન્ય ક્રમમાં શહેરનું પિનકોડ નંબર સાથેનું સરનામું આપણે લખવાનું છે. ત્યાર પછી આપણે અહીંયા થોડો સુધારો વધારો કરી અને પત્રની તારીખ છે એને આપણે પત્રના જમણી તરફ આપણે અહીંયા લખી છે, બરાબર. ફેર એટલો કર્યો છે, ગયા જે ફૂલી બ્લોક શરીર માળખું જો હતું એમાં ડાબી તરફ આપણે અહીંયા લીટીને અડાડીને તારીખ લખતા હતા, પણ હવે આપણે જમણી બાજુ એટલે કે પત્રની જમણી બાજુ પત્રની તારીખ અહીંયા લખવાની છે, બરાબર. આટલો આની અંદર સુધારો છે. હજી આગળ પણ સુધારો આવશે, એટલે કે મોડિફાઈડ થયેલું શૈલીનું જે માળખું છે એમાં કેવી રીતે સુધારો વધારો કર્યો છે એની આપણે નજર કરીએ. એના પછી આંતરિક સરનામું. આંતરિક સરનામું એટલે પત્ર મેળવનાર વ્યક્તિનું સરનામું, આપણે જેને પત્ર લખી રહ્યા હોય એનું સરનામું એટલે આપણે આંતરિક સરનામાની નીચે લખીએ છીએ. તો એમાં એ જ પ્રકારે છે, આંતરિક સરનામામાં કોઈ જ ફેરફાર નથી. અગાઉનું જે ફૂલી બ્લોક શૈલીનું માળખું હતું એમાં પણ આપણે ડાબી તરફની લાઇનને અડાડીને આંતરિક સરનામું લખતા હતા, બરાબર. તો મોડિફાઈડની અંદર પણ આપણે આજે આંતરિક સરનામું એટલે કે પત્ર મેળવનાર વ્યક્તિનું સરનામું છે એ પણ આપણે ડાબી સાઈડમાં ખૂણાને કે લાઇનને અડાડીને જ લખવાનું છે, બરાબર. એમાં સૌપ્રથમ નામ, એના પછી સામાન્ય ક્રમનું સરનામું શહેરના પિનકોડ નંબર સાથે, બરાબર. જો આંતરિક સરનામું ખતમ થઈ જાય, પૂરું થઈ જાય, પછી તરત જ નીચે આપણે આવીએ છીએ સંબોધન તરફ, બરાબર. એટલે સંબોધન આપણે કરીએ તો પત્રની અંદર આપણે સંબોધન લઘુ ફરજિયાત છે. જેમ કે મોટા વિભાગો સાથે કે સરકારી કચેરીઓ સાથે પત્ર કરતા હોય તો ત્યાં જે તે વિભાગના વડા હોય એ સાહેબ તરીકે આપણે સંબોધન કરીએ છીએ, બરાબર. અથવા આપણા સાથી મિત્ર હોય એને આપણે શ્રીમાન કે જે પણ સંબોધન કરતા કરી શકીએ છીએ. આપણે સગાવાળાને પત્ર લખતા હોય તો આપણે વાલા તરીકે કરીએ છીએ, બરાબર, મારા પ્રિય મિત્ર વગેરે તરીકે આપણે સંબોધન કરીએ છીએ. તો એ જ પ્રકારનું સંબોધન પણ આપણે અહીંયા કરીશું. સામાન્ય રીતે આપણે કરીએ તો શ્રીમાન તરીકે આપણે સંબોધન આપતા હોઈએ છીએ, બરાબર. હું તમને ઉદાહરણ આપું છું, ખ્યાલ આવે. એટલે આ પ્રકારના આપણે સંબોધન કરવાના છે. હવે સંબોધન પતી જાય પછી આપણે પત્રના મુખ્ય ભાગ તરફ આગળ વધવાનું છે. હવે મુખ્ય ભાગમાં શું છે, આપણે સૌપ્રથમ પહેલાં ફકરા સ્વરૂપે લખાણ શરૂ કરવાનું છે, બરાબર. અહીંયા પહેલો ફકરો, બીજો અને ત્રીજો, ત્રણ ફકરાની અંદર મુખ્યત્વે આપણે વાણિજ્ય પત્ર એવાનું હોય છે લખતા હોય, બરાબર. તો ત્રણ ફકરાની અંદર વિભાજન કરી અને પત્રનો મુખ્ય ભાગ છે. હવે તમે જો અહીંયા શરૂઆત કરો એટલે આ ફકરો પડ્યો. હવે તમે જ્યાંથી ફકરો પૂરો કરશો ત્યાંથી નવો ફકરો શરૂ થશે, બરાબર. તો એ પણ ફકરો જે છે એ અહીંયાથી શરૂ કરવામાં આવશે, નહીં કે ડાબી સાઈડની લીજે લીટી છે એને અડાડી લખવાનું છે, બરાબર. એટલે આ થયો પત્રનો મુખ્ય ભાગ. આપણે પત્રનો મુખ્ય ભાગ ખતમ થઈ જાય પછી પત્રની જમણી તરફની જે લાઇન છે એને અડાડી અને આપણે શુભેચ્છા દર્શક સમાપણ લખવાનું છે, બરાબર. શુભેચ્છા દર્શક સમાપણ આપણે ફૂલી બ્લોક શૈલીનું માળખું છે એમાં ડાબી તરફની લાઇનની અંદર અડાડીને લખતા હતા, બરાબર. પણ આપણે પત્રને વધુ સમતોલ બનાવવા માટે થાય એને શું કર્યું છે કે શુભેચ્છા દર્શક સમાપણ છે એ પત્રની જમણી તરફ જે લાઇન છે એને અડાડીને આપણે લખ્યું છે, બરાબર. એના પછી નામ અને જે વ્યક્તિ પત્ર લખે છે એની સહી અહીંયા લખવાની છે, બરાબર. તો આખું આ માળખું છે એ મોડિફાઈડ બ્લોક શૈલીનું માળખું છે. હવે આના થોડા લક્ષણો છે એની પર આપણે નજર કરીએ તો પહેલું લક્ષણ છે, પત્ર એવાની ખૂબ જ પ્રચલિત પદ્ધતિ છે, બરાબર. પ્રચલિત એટલે શું કે સૌથી વધારે વપરાતી પદ્ધતિ. પહેલી આધુનિક પદ્ધતિ હતી તો આજે મોડિફાઈડ શૈલીની પદ્ધતિ છે એ પ્રચલિત છે. એટલે મોટાભાગના જે વાણિજ્ય પત્ર વ્યવહાર કે પત્ર વ્યવહાર થતા હોય છે એ લગભગ મોડિફાઈડ શૈલીની અંદર જ થતા હોય છે, બરાબર. એ આપણે કોઈ પત્રવ્યવહાર આવતો હોય, કોઈ કંપનીનો કે સંસ્થાનો પત્રવ્યવહાર હોય તો એના પત્રવ્યવહારના ફોર્મેટમાં એટલે કે માળખામાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ ફોર્મેટ છે એ કેવું છે, માળખું મોડિફાઈડ બ્લોક શૈલીનું માળખું છે. આપણે જોઈએ તો એમાં ખ્યાલ આવે છે, કારણ કે આ જે માળખું જે આપણે દોર્યું છે એ મોડિફાઈડ બ્લોક શૈલીનું માળખું છે. તો હવેના જે પત્રો આપણે કોઈ પણ જગ્યાએ કોઈ ધારો કે બેંકમાંથી આવતા હોય કે બીજા કોઈ સંસ્થાઓમાંથી કે કોઈ પણ એવી સહકારી મંડળી વગેરેમાંથી જે પત્રો આવતા હોય એની લગભગ મોટાભાગની શૈલીઓ છે એ આ મોડિફાઈડ શૈલી હોય છે, બરાબર. તો સૌથી પ્રચલિત પદ્ધતિ છે. એના પછી બીજા નંબરમાં આંતરિક સરનામું સંબોધન પત્રનો મુખ્ય ભાગ
પત્રની ડાબી બાજુ લખવામાં આવે છે, બરાબર. તો આંતરિક સરનામું સંબોધન અને પત્રનો મુખ્ય ભાગ, બરાબર, એ પત્રની ડાબી તરફ લખવામાં આવે છે. આ જે ડાબી તરફની પત્રની લાઇન છે એની બાજુમાં જ આપણે આ આંતરિક સરનામું સંબોધન અને પત્રનો મુખ્ય ભાગ, આટલી વિગતો જોવાની છે. પછી નંબર 3 ત્રીજા લક્ષણની અંદર પત્રની તારીખ, શુભેચ્છા દિવસનો સમાપન અને સહી પત્રની જમણી બાજુએ લખવામાં આવે છે, બરાબર. તો તમે જો આ તારીખ છે, અહીંયા શુભેચ્છા દિવસનો સમાપન અને જે સહી, આ ત્રણ વિગતો આપણે પત્રની જમણી તરફની જે લાઇન છે એને અડાડીને લખેલી છે, બરાબર. એટલે પહેલાંમાં શું હતું, ફૂલી બ્લોક શૈલીની અંદર સંપૂર્ણ વિગતો, તારીખ છે, શુભેચ્છા દિવસનો સમાપન છે, સહી છે, આ બધી વિગતો આપણે પત્રની ડાબી તરફની જે લાઇન છે એને અડાડીને લખતા હતા. પણ આની અંદર મોડિફાઈડ કર્યું છે, સુધારો કર્યો છે, એટલે તારીખ, આંતરિક સરનામા, શુભેચ્છા સમાપન અને સહી, આ ત્રણ વિગતો છે આપણે પત્રની જમણી તરફ ખસેડી દીધી છે. આગળ ચોથું લક્ષણ છે, આ શૈલીમાં વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જ્યાં જરૂર પડે ત્યાં આપણે વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો છે, બરાબર. અહીંયા જો જરૂર પડે કે વિરામચિહ્ન મૂકવું છે તો આપણે મૂકી શકીએ છીએ, કરવાનો છે મોટાભાગે. આ પ્રકારની જે શૈલી આવે છે એ વધારે તો હાથથી લખાણ માટેની જે શૈલી છે એમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ શૈલીમાં ફરજિયાત પ્રમાણે તમારે વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો થશે. અને પછી પાંચમું લક્ષણ, આ પત્રની બધી જ માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે, બરાબર. જ્યારે આપણે પત્ર એક્ચ્યુઅલમાં લખશું આમ પણ તમે જુઓ તો થોડુંક બેલેન્સ લાગે તમને, બરાબર, સંતુલન લાગે. કારણ કે અહીંયા સરનામું વચ્ચે આવી જાય, તારીખ પેલી બાજુ ગઈ તો આંતરિક સરનામું સંબોધન નહીં આવી ગયું, પત્રનું જે મુખ્ય ભાગ છે તો મધ્યમાં જ આવવાનો છે બંને લાઈનને અડીને, બરાબર. અને પછી શુભેચ્છા સમાપન છે એ પણ આપણે જમણી બાજુ લઈ લીધું અને સહી પણ જમણી બાજુ લઈ લીધી, એટલે આમ સંતુલન દેખાય. જે પત્રનો દેખાવ છે, આ જે લખાણનો દેખાવ આવે એકદમ સંતુલિત દેખાય. જ્યારે આપણે એક્ચ્યુઅલમાં પત્ર લખશું ત્યારે આ પ્રકારની શૈલીથી લખશું તો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. બાકી આમ જોવો તો પણ ખ્યાલ આવે, તમે એની ગણતરી જે છે આની સરખામણી એ ફૂલ્લી બ્લોક શૈલી સાથે કરો, તમને ખ્યાલ આવશે કે પહેલાંમાં મોટાભાગની વસ્તુ બધી જેમ કઈ બાજુ હતી, ડાબી તરફ હતી, અને આની અંદર અડધી વળધી વસ્તુઓ ડાબી તરફ છે અને થોડી ઘણી વસ્તુઓ જમણી બાજુ છે, એટલે થોડોક સંતુલિત દેખાવ તમને લાગશે આની અંદર. અને છેલ્લે ટાઈપ કરવામાં આ શૈલીમાં થોડુંક ધ્યાન રાખવું પડે છે, બરાબર. કારણ કે તમારે આની અંદર વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો છે. પેલું તો શું હતું, તમે જેવું એન્ટર આપો એટલે જે કર્સર છે લખાણનું એ સીધું તમારા ડાબી સાઈડની અંદર જે કોર્નર છે ત્યાં આવીને ઊભો રહી જાય, બરાબર. અને તમારે સ્પેસ આપતા આપતા છેક આ બધું જવું પડે, અને પત્રની તારીખ, ત્યાર પછી આંતરિક સરનામું સંબોધન, પછી સંબોધન, પછી મુખ્ય ભાગ છે એ લખી અને પાછું કર્સર પાછું ખસેડી અને છેક શુભેચ્છા સમાપન માટે અહીંયા લઈ જવું પડે. એટલે ટાઈપ કરવાની અંદર થોડુંક ધ્યાન ખેંચી લઈએ આપણે, બરાબર. જો કંઈક ધ્યાન ન હોય તો આ જે શુભેચ્છા સમાપન સહી અને તારીખ છે એ કદાચ એવું થાય કે ગડબડ થવાની શક્યતા રહે, બરાબર. એટલે ટાઈપ કરતી વખતે થોડું ધ્યાન આપણું ખેંચી લે અને ધ્યાન પણ રાખવું પડે. જ્યારે આપણે બધી વસ્તુ સંતુલન રાખતા હોય ત્યારે વિશેષ ધ્યાન રાખવું પડે. તો આ આપણું મોડિફાઈડ બ્લોક શૈલીનું માળખું છે, અને મોડિફાઈડ બ્લોક શૈલીનું માળખા સાથે આ એના અમુક લક્ષણો આપેલા છે. ટોટલ 6 લક્ષણો છે, બરાબર. આ લક્ષણો 6 અને મોડિફાઈડ બ્લોક શૈલીનું માળખું આ જે પ્રમાણે બોર્ડમાં લખેલું છે એમ જ આપણે આપણી ફેરબુકની અંદર લખવાનું છે, અને સાથે આના લક્ષણો પણ આપણે યાદ રાખવાના છે, બરાબર. મોડિફાઈડ બ્લોક શૈલીનું માળખા છે અને ટોટલ 6 લક્ષણો અહીંયા લખેલા છે, બરાબર. આ ખૂબ જ અગત્યના છે પરીક્ષાની દ્રષ્ટિએ. તો આ પત્ર, અરે સોરી, આ પ્રશ્ન અને એનું માળખું લક્ષણો સાથે ફેરબુકની અંદર લખી રાખવું. જય ગુરુદેવ. આપણે ધોરણ 11 કોમર્સ SPCC જે વિષય છે એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો એમાં વિભાગ 1 એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર, એમાં ચેપ્ટર નંબર 2 વાણિજ્ય પત્ર વ્યવહાર અથવા તો અસરકારક પત્ર વ્યવહાર અંગેની જુદી જુદી શૈલીઓ વિશે આપણે ભણી રહ્યા છીએ. હવે આ ચેપ્ટરમાંથી અમુક 2 ગુણના અને 3 ગુણની અંદર અવારનવાર આ પ્રશ્નો પૂછાતા હોય છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના 2 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, આમ તો પ્રશ્ન નંબર 8 એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ સમજાવો. હવે અલગથી તમને 2 માસની અંદર કે 3 માસની અંદર પ્રશ્ન પૂછે તો આની એક ચર્ચા આપણે આ રીતે કરશું કે જે પત્ર વ્યવહારમાં વેપાર વિષયક બાબતો, બરાબર, વેપાર વિષયક, વાણિજ્ય શબ્દ જે છે એ શબ્દનો ઉપયોગ વેપાર અને ધંધા માટે કરવામાં આવે છે. વેપાર ધંધા ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિ માટે, આર્થિક પ્રવૃત્તિ માટે જ્યાં ઉપયોગ થતો હોય એવા પત્રને આપણે વાણિજ્ય પત્ર તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો જે પત્ર વ્યવહારમાં વેપાર વિષયક બાબતો
આવરી લેવામાં આવે, જેવી કે પૂછપરછ છે. કોઈ એક વેપારી છે એ અન્ય વેપારી પાસે વસ્તુ ખરીદવા માટે પૂછપરછ કરતો હોય, ફર્નિચરની આઈટમો ખરીદવી હોય, કોઈ સ્ટેશનરીની આઈટમો ખરીદવી હોય, બીજી અન્ય કોઈ પણ પ્રકારની આઈટમો ખરીદવા માટે કે વસ્તુ માલસામાન ખરીદવા માટે એક વેપારી છે અન્ય વેપારીને પૂછપરછ કરતો પત્ર લખે છે. એના વિશે આપણે ચેપ્ટર 5 અંદર ચર્ચા કરીશું. પછી ભાવપત્રક છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ વેપારી છે એ અન્ય વેપારી પાસે વસ્તુ ખરીદવા માંગતો હોય ત્યારે પૂછપરછની સાથે એ જે તે વસ્તુ ખરીદવા માંગતો હોય એની વસ્તુની ગુણવત્તા અને એના ભાવ એટલે કે એની કિંમત વિશે ચર્ચા વિચારણા કરે છે, પૂછપરછ કરતો હોય છે. તો એ પણ વસ્તુ આની અંદર છે. પછી ઓર્ડર, ઓર્ડર પણ આપે છે. એને જો પૂછપરછની અંદર માલસામાનની ગુણવત્તા બરાબર લાગી હોય, એની કિંમત બરાબર લાગી હોય, તો એ વસ્તુ ખરીદવા માટે એ માલસામાન જે ખરીદવા માટે થઈને ઓર્ડર આપશે. પછી દાવા અને ફરિયાદો છે. બરાબર, કદાચ ને વસ્તુની અંદર એવું બને કે કંઈક ખોટ આવી ગયો હોય કે નુકસાન વળી આવી ગયો હોય અથવા તો જેવી દર્શાવે છે એવી ન આવી હોય તો એવા સમયે ફરિયાદ પણ કરશે, દાવો પણ માંડશે અને તેની પતાવટ પણ કરશે. બરાબર, જરૂર પડશે જો એની જે પણ સમસ્યા છે કે એની જે નુકસાન થયું છે એ સામેવાળા વેપારી તરફથી જો ભરપાઈ કરી દેવામાં આવે તો એનું વળતર જે છે એની પતાવટ પણ થઈ જાય. અને પછી ઉઘરાણી. બરાબર, અમુકવાર લગભગ મોટાભાગે એવું બનતું હોય છે કે વેપારી છે એ અમુક નિશ્ચિત દિવસની શાક પછી એના પૈસા આપતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે 15 જુલાઈ છે એના દિવસે કોઈ વેપારીએ અન્ય કોઈ વેપારી પાસેથી નાણાં લીધા છે તો આમાં એવું બને કે 20 દિવસ, 45 દિવસ, 50 દિવસ, બરાબર, તો એવું રાખવામાં આવે કે 30 ઓગસ્ટ સુધી નાણાં છે એ તમે જુલાઈ, ભલે તમે જુલાઈ મહિનાની અંદર ખરીદી કરી છે પણ એના નાણાં તમારે 30 ઓગસ્ટે, એટલે તમને મહત્તમ 45 દિવસનો તમને સમય ગાળો મળે નાણાં ચૂકવવા માટે. બરાબર, તો એવું બને કે નાણાં 45 દિવસમાં ચૂકવાય નહીં, 45 દિવસની અંદર જો નાણાં ચૂકતે કરવામાં ના આવે તો વેપારી છે એ ઉઘરાણી કરે. બરાબર, કે ભાઈ તમે આ તારીખે આ વસ્તુની માલસામાનની ખરીદી કરી છે અને એનો 45 દિવસનો સમયગાળો છે એ પૂરો થવા આવ્યો છે, તો મહેરબાની કરી અને વિનંતી કરી અને જે પણ નાણાંની બિલની રકમ થાય છે એ આ પત્ર મળેથી 5 દિવસમાં કે 10 દિવસની અંદર જમા કરી દેવા વિનંતી. બરાબર, આવા પત્રો આપણે ભણીશું ચેપ્ટર નંબર 9-8ની અંદર. બરાબર, ઉઘરાણીના પત્રો જે છે એમાં. બરાબર, વગેરે જેવાના પત્રો છે એના વાણિજ્ય પત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે જે પણ પત્રો આપણે લખીએ એનો ઉદ્દેશ પત્ર વ્યવહારમાં વેપાર વિષયક બાબતોને લગતો હોય. બરાબર, એવા પત્રો આપણે વાણિજ્ય પત્રો કહીશું. હવે એના અંગે થોડાક અમુક મુદ્દાઓ છે જોઈએ કે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે આ પ્રકારના પત્રો લખવામાં આવે છે. બરાબર, ધંધાના પ્રચાર અને પ્રસાર માટે. બરાબર, ધંધાનો પ્રચાર એટલે કે ખ્યાલ આવે લોકોને, બહારના બીજા વેપારીને ખ્યાલ આવે કે આ ધંધો આ વ્યવસાય આ કરી રહ્યા છે, આનો વેપાર કરી રહ્યા છે વગેરેના પ્રચાર અને પ્રસાર માટે. બરાબર, એનું જે પ્રચાર છે એ વિસ્તારવા માટે, એનું જે કંઈ જાહેરાતના માધ્યમ દ્વારા વગેરે પ્રવૃત્તિમાં વધારો કરવા માટે. પછી બીજા મુદ્દાની અંદર આ પ્રકારના પત્રો લખવાનો એક નિશ્ચિત ઢાંચો હોય છે. બરાબર, આપણે 2 શૈલીઓ ભણી ગયા, ફૂલ્લી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી. બરાબર, એક નિશ્ચિત કરેલો નિયત કરેલો ઢાંચો હોય છે એની અંદર જ આપણે લખવા જોઈએ. આપણે પૂછપરછના પત્રો લખશું એ વખતે પણ એક નિશ્ચિત ઢાંચો હું તમને સમજાવીશ. પછી ઉઘરાણીના પત્રોની અંદર, ઓર્ડર આપતા પત્રોની અંદર એક નિશ્ચિત પ્રકારનો ઢાંચો એ ચેપ્ટરની અંદર આપેલો છે, એની અંદર પત્ર લખવો હિતાવહ છે. પછી આગળના મુદ્દામાં આ પ્રકારના પત્રોમાં વેપાર વિષયક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. બરાબર, સ્વાભાવિક છે કે આ પત્ર કેવો છે, વાણિજ્યક પત્ર છે, તો વાણિજ્યક પત્રની કઈ બાબતો હોય, વેપારના વિષયક લગતી બાબતો હોય. બરાબર, અન્ય કોઈ બાબતો સગા સંબંધી અને સગા સંબંધીઓ લગતા પત્રો તો આપણે શેમાં ભણીએ છીએ, અનૌપચારિક પત્રની અંદર ભણીએ છીએ, તો એનો આખો અલગ ખ્યાલ છે અને આની અંદર માત્ર વેપાર અને વિષયકને લગતી બાબતોનો ઉલ્લેખ કરીએ છીએ. હવે આગળ આ પ્રકારના પત્રોમાં પૂછપરછના પત્રો, આના ઉદાહરણ આપ્યા છે ટૂંકમાં, ઓર્ડર આપતા પત્રો, દાવા ફરિયાદના પત્રો, તેની પતાવટના પત્રો, ઉઘરાણીના પત્રો, એજન્સીના પત્રો, પરિપત્રો, આ ધોરણ 12ની અંદર હું તમને ભણાવીશ પરિપત્રો શું કહેવાય. હવે પછી બેંક વ્યવહારને લગતા પત્રો વગેરે પત્રોના અંદર સમાવેશ કરવામાં આવે છે. અને છેલ્લે વાણિજ્ય પત્ર મારફતે સદભાવ ઉત્પન્ન કરી શકાય છે. સદભાવ એટલે બીજા વચ્ચે નિકટતા લાવી, એક વેપારી બીજા વેપારી પ્રત્યે, કદાચ એવું બને કે એક વેપારી બીજા વેપારીને કોઈ જરૂરિયાત ઊભી થઈ હોય તો જરૂરિયાત પૂરી કરી આપે, ક્યારેક મદદ કરે. બરાબર, વગેરે પ્રકારની પ્રવૃત્તિ છે એ આનાથી થઈ શકે, એટલે વેપારી સંબંધો છે એની અંદર પણ સારો એવાની અંદર વધારો થાય છે. બરાબર, એક વેપારી છે અન્ય વેપારીને કોઈ મદદ કરી શકે, કોઈ સમયે હેલ્પ કરી શકે વગેરે વસ્તુઓ છે એ આ વાણિજ્ય પત્ર દ્વારા થઈ શકે. તો આ વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ છે અને અમુક બાબતો જે છે એનાથી આપણને વાણિજ્ય પત્ર વ્યવહાર છે એનો અર્થ સ્પષ્ટ થશે વધારે. તો આ પ્રશ્ન નંબર 8. હવે પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધીએ તો
આ વાણિજ્ય પત્રોનો જો આપણને ખ્યાલ આવી ગયો બરાબર, તો એને લગતો પ્રશ્ન નંબર 9 છે. એમાં એક વિધાન આપ્યું છે કે વાણિજ્ય પત્ર સેલ્સમેનની ગરજ સારે છે. વિધાન એવું છે કે વાણિજ્ય પત્ર છે એ સેલ્સમેનની ગરજ સારે છે. આ વિધાનને ટૂંકમાં સમજાવો. બરાબર, હવે આપણને જો ખ્યાલ હોય કે વાણિજ્ય પત્ર લખશું, બરાબર, તો વાણિજ્ય પત્ર એટલે કે વેપાર વિષયક પ્રવૃત્તિ માટે કે બાબતો માટે લખાતો પત્રવ્યવહાર છે એને કહેવાય વાણિજ્ય પત્રવ્યવહાર. બરાબર, કે વાણિજ્યના હેતુથી લખવામાં આવેલો પત્રવ્યવહાર છે એને વાણિજ્ય પત્રવ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આનો આપણને અર્થ ખ્યાલ છે, આનો એટલે શું છે વ્યાખ્યા આપણને ખ્યાલ છે. તો જો આનો જવાબ કંઈક આ રીતે આપણે વિધાન સમજાવીશું કે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કેટલીક ધંધાકીય બાબતોની ચોખવટ માટે અને નિરંતરપણે લોકમાનસ પર રહેવા માટે, બરાબર, એટલે વારંવાર માર્કેટિંગ પ્રકારનું આ છે. બરાબર, કે પ્રચાર અને પ્રસાર વસ્તુ તો એમાં પણ આવતી હતી. બરાબર, કે ભાઈ ધંધાકીય બાબતોના પ્રચાર અને પ્રસાર માટે આપણે વાણિજ્ય પત્ર લખીએ છીએ, તો પ્રચાર અને પ્રસાર પણ છે અને કેટલીક ધંધાકીય બાબતો, બરાબર, વેપારને લગતી કે ધંધાકીય બાબતો છે એની ચોખવટ માટે. બરાબર, ક્યાંક દાવા થયા હોય, કંઈક ફરિયાદ થયો હોય, ક્યાંક આપણે કોઈ ઓર્ડર આપ્યો હોય, કંઈક ઓર્ડર રદ કર્યો હોય, ક્યારેક ઓર્ડરનો અમલ કર્યો હોય વગેરે જેવી પ્રવૃત્તિઓ છે એમાં ધંધાકીય બાબતો પતાવટ પણ થાય, એટલે કે ચોખવટ પણ થાય અને નિરંતરપણે માનસપટ પર, બરાબર, એટલે લોકોની સામે સતત રહેવું. બરાબર, તમે વારંવાર કોઈ વસ્તુ તમે જો જાહેરાત આપે ને તો એક અલગ અસર થાય આપણે. બરાબર, વારંવાર જે તે વસ્તુની જાહેરાત આપે તો એક ને એક વસ્તુ આપણી સામે વારંવાર રજૂ કરવામાં આવે તો આપણા માનસપટ પર એની છાપ ઊભી થાય અને એના કારણે થઈને જ્યારે આપણે બજારની અંદર એવા પ્રકારની વસ્તુ કે એવી વસ્તુ ખરીદવા જશો તો આપણે પહેલી વસ્તુ એની માંગ કરશું આ પ્રકારની વસ્તુ આપો. બરાબર, ધારો કે તમને વારંવાર સેમસંગ વસ્તુનો તમને ખ્યાલ આપતા રહે ટીવી પર, જાહેરાતો પર, છાપાઓ પર, ન્યૂઝપેપર ઉપર, પણ તમે જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જશો તો તમે સેમસંગ કંપનીને વધારે મહત્ત્વ આપશો, એટલે માણસની અંદર એક લોકચાહના ઊભી કરવામાં આવે અને માણસપટ પર સતત એને જાહેરાત દ્વારા મારો કરવામાં આવે, એટલે શું થાય કે લોકો જે છે એનો ખ્યાલ રાખે. બરાબર, અને એને જ સમજે કે ભાઈ આ વસ્તુ જે આપણા માટે બરાબર છે, આ વસ્તુ બરાબર છે. તો લોકમાનસ પર રહેવા માટે વાણિજ્ય પત્રોનું મહત્ત્વનું ખૂબ મહત્ત્વનું યોગદાન છે. બરાબર, વાણિજ્ય પત્રો આમથી આમ એક વેપારી પાસેથી બીજા વેપારી, બીજાથી ત્રીજા વેપારી સુધી પત્રોની સાથે હેરફેર થતી રહે છે. બરાબર, એ પછી પૂછપરછના હોય, ઓર્ડર આપતા હોય, એનો અમલ કરતા હોય, ભાવપત્રકને લગતા હોય, ચોખવટવાળા હોય, બરાબર, વગેરે પ્રકારના પત્રો છે સતત આમથી આમ એક વેપારી બીજા વેપારી, બીજા વેપારી ત્રીજા વેપારીને લખતો રહેતો હોય છે. હવે અમુક મુદ્દાઓ છે જેથી વધુ આ વિધાન જે સ્પષ્ટ થશે. તો વાણિજ્ય પત્રો સેલ્સમેનની જેમ જ માલસામાન વિશે ગ્રાહકોને માહિતગાર કરે છે. બરાબર, હવે કોઈ વેપારી છે એણે કોઈ ગ્રાહકને વસ્તુ અંગે જે માર્ગદર્શન આપવું છે કે પૂછપરછ કરવી છે એના અંગે પત્ર લખ્યો છે, તો ગ્રાહકને એના માનસપટ પર ખ્યાલ આવી જાય કે ભાઈ આ વેપારી જે આ પ્રકારની વસ્તુ બનાવી રહ્યો છે. બરાબર, એને જ્યારે પણ વસ્તુ લેવાની હશે ત્યારે એમ થશે કે આ વેપારીએ મને પહેલાં વાત કરી હતી અને મારી સાથે પત્ર કર્યો હતો, તો એવા સમયે મારે આ વસ્તુ આની પાસેથી ખરીદવી જોઈએ. બરાબર, એટલે એવું આપણને ખ્યાલ વારંવાર આવી જાય, એટલે માનસપટ પર રહેવા માટે સેલ્સમેનની જેમ જ માલસામાન વિશે ગ્રાહકને માહિતગાર કરે છે. બરાબર, સેલ્સમેન આપણા ઘરે આવે અને આપણને જે તે વસ્તુ જે વેચતો હોય આપણને સમજાવે કે આ વસ્તુની અંદર આ ફીચર્સ છે, આ એની કિંમત છે, આવા પ્રકારની એની ગુણવત્તા છે વગેરે અંગે આપણને સમજાવે. બરાબર, તો એ જ વસ્તુ કઈ કરવામાં આવે છે ક્યાં, તો પત્રોની અંદર એ વસ્તુ થાય છે. બરાબર, આપણા ઘરે કોઈ પણ વસ્તુને લગતું માર્કેટિંગ માટે કે જે પણ માટે આપણા ઘરે કંઈક ફરફર્યું કે પત્ર આવે છે એની અંદર વિગતો લખી હોય કે આ વસ્તુ આ છે, આની ગુણવત્તા આ છે, આની કિંમત આ છે, આના આટલા આટલા ફીચર્સ છે, બરાબર, વગેરે વસ્તુ આપણે સમજાવવામાં આવે છે. તો એ વસ્તુ જે સેલ્સમેન કરે છે બસ એ જ વસ્તુ એ પત્રની અંદર લખવામાં આવે છે. બરાબર, એટલે આપણને એ વસ્તુનો ખ્યાલ આવે છે. બીજા મુદ્દામાં જોઈએ તો વાણિજ્ય પત્રો સેલ્સમેનની જેમ જ વેપારી પ્રવૃત્તિને વેગવંતી બનાવે છે. બરાબર, જેવી રીતે આપણા ઘરે કે દુકાને કે જાહેર માર્કેટોની અંદર તમે જુઓ તો સેલ્સમેન વારંવાર ફરતા હોય છે. બરાબર, જે તે કંપનીની ઉત્પાદનો કે જે તે કંપનીની પ્રોડક્ટ વેચતા હોય તેનું સતત માર્કેટિંગ કરતા હોય, એનું ડેમોન્સ્ટ્રેશન કરતા હોય, એટલે કે તમને જાહેર રસ્તા ઉપર જાહેર તમને ઘરે આવીને એની વસ્તુનો કેવી રીતે કામ કરવાનો, કેવી રીતે ઉપયોગ છે, બરાબર, કેવી રીતે લાભાલાભ છે વગેરે વસ્તુ તમને દર્શાવતા હોય છે. બરાબર, તો એ જ વસ્તુ તમે શેનાથી કરી શકો છો, આ પત્ર વ્યવહારથી કરી શકો છો. તો વેપારી પ્રવૃત્તિને વેગવંતી એટલે સતત લોકચાહના માટે અને લોકોના માનસપટ પર સતત રહેવા માટે શું કરે સેલ્સમેન, જે પ્રકારે વસ્તુઓ સતત સતત વસ્તુઓ દેખાડતા રહે, સતત એનું ડેમોન્સ્ટ્રેશન કરતા રહે, જાહેર રસ્તા પર બતાવે, તમારા ઘરે આવીને બતાવે, વસ્તુનું વેચાણ કરતા હોય, એવી જ રીતે જો તમે વાણિજ્ય પત્રો લખતા હોય તો એનો પણ એક ધંધાની પ્રચાર વધે છે,
પ્રચાર અને પ્રસાર છે એ વધવા માંડે છે. બરાબર, એટલે આપણા અગત્યની વસ્તુ છે. બરાબર, એટલે આથી એમ કહી શકાય કે વાણિજ્ય પત્રો એક સેલ્સમેનની ઘરે સારા છે. બરાબર, જેવી રીતે સેલ્સમેન પોતાની કંપનીના ઉત્પાદનો વેચવા માટે સતત મહેનત કરતો હોય છે, બરાબર, સતત કંપનીના ઉત્પાદનો છે એ સતત વધતા રહે, એનો પ્રચાર પ્રસાર વધતો રહે એ પ્રકારે પ્રવૃત્તિ કરે છે, તો એની જેમ જ આ વાણિજ્ય પત્રો છે એનું કામ પણ એવા જ પ્રકારનું છે. બરાબર, તો આ વિધાન આપણને ખ્યાલ આવે કે શા માટે વાણિજ્ય પત્રો સેલ્સમેનની ઘરે સારે છે. બરાબર, આ વિધાન ખૂબ ટૂંકમાં બે ગુણની અંદર અવારનવાર વિભાગ સી કે વિભાગ ડીની અંદર પૂછાતું હોય છે, અને વાણિજ્ય પત્રોનો જે અર્થ છે એ. બરાબર, તો આ બંને પ્રશ્નો છે એ બે ગુણ અથવા તો ત્રણ ગુણની અંદર ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે. બરાબર, તો આ પ્રશ્નો છે, આ બંને પ્રશ્નો આપણે ફેરબુકની અંદર વ્યવસ્થિત લખી રાખીશું. જય ગુરુદેવ અસ્તુ.